नमस्ते मित्रों, आप सबनु स्वागत छे अमारी चैनल में। नवा हो तो चैनल ने सब्सक्राइब करजो, लाइक करजो अने तमारा दरेक मित्रों सुधी शेर करजो। हवे मित्रों जोईए समाचार ए प्रकारना मळी रह्या छे कि 18 वर्षथी वयना तमाम लोकोने वेक्सिन आपवामां आवशे एवो केन्द्र सरकारे निर्णय कर्यो छे। कई तारीखथी अने तमाम समाचार आपणे आ वीडियोनी अंदर जाणीए। तो मित्रों, आगामी 1 मे थी 18 वर्षथी वधु उमरना तमाम नागरिकोनुं वेक्सिनेशन शुरू थशे तेम प्रधानमंत्री नरेन्द्र मोदी द्वारा संख्याबंध बैठको योजाया बाद केन्द्र सरकारे आ जाहेरात करी हती। तो कई तारीखथी मित्रों? 1 मे थी 18 वर्षथी वधु उमरना लोकोने वेक्सिनेशन आपवामां आवशे। त्यारबाद जोईए COVID-19 वेक्सिनेशनना त्रीजा तबक्कामां तमाम पुख्त नागरिकोना वेक्सिनेशननी कामगीरी शुरू करवामां आवशे। आ साथे सरकारे एवो पण निर्णय लीधो छे कि वेक्सिन बनावती कंपनीओ पोताना 50% सप्लाय केन्द्रने आपशे, बाकीनो 50% सप्लाय તે રાજ્ય સરકારોને આપી શકશે અથવા તો ખુલ્લા બજારમાં વેચાણ કરી શકશે। વેક્સિનેશન માટે કોવિન મારફતે રજિસ્ટ્રેશન અગાઉથી કરવું જરૂરી રહેશે। દેશમાં એક જ દિવસમાં વિક્રમજનક 2.73 લાખ કેસ નોંધાયા બાદ સરકારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી। અત્યાર સુધીમાં સરકારે ફક્ત ફ્રન્ટલાઇન વર્ક્સ અને 45 વર્ષથી ઉપરના લોકોનું વેક્સિનેશન કરવાની પરવાનગી આપી હતી। દેશભરમાં 12.38 કરોડ લોકોને વેક્સિનેશનનો પહેલો અને બીજો ડોઝ આપવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર શક્ય એટલા ઓછામાં ઓછા સમયમાં મહત્તમ સંખ્યામાં ભારતીય નાગરિકોનું વેક્સિનેશન થાય તે માટે સખત પ્રયત્ન કરી રહી છે। બીજું મિત્રો, વેક્સિનેશન વિનામૂલ્યે હશે કે ચૂકવણી કરવી પડશે? 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના વાયરસની વેક્સિન લગાવવા અંગે સરકારે જણાવ્યું છે કે તે ટૂંક સમયમાં આ અંગે પ્રોટોકોલ અંગે જાણકારી આપશે। નાગરિકોને વેક્સિનની કિંમત ચૂકવવી પડશે કે તે વિનામૂલ્યે રહેશે તે અંગે સરકાર ટૂંક સમયમાં જાણકારી આપશે। તાજેતરમાં કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓએ એવી માગ કરી હતી કે કોરોના વેક્સિનની નિયત ઉંમર મર્યાદાને ઘટાડવામાં આવે। આ સંજોગોમાં સરકાર દ્વારા આજે નિર્ણય લેવામાં આવ્યો છે તે મહત્ત્વનો માનવામાં આવે છે। વેક્સિનેશન સેન્ટર પર લોકોએ તેમનું આધાર કાર્ડ લઈને જવાનું રહેશે। હવે મિત્રો, જેમ જેમ વધારે સમાચાર મળતા રહેશે એમ અમે તમને વિડીયો દ્વારા માહિતી આપતા રહીશું। થેન્ક યુ, આભાર। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।